नमो सर्वलब्धि निदानाय श्री गौतम स्वामी ने नमः। નૌપતજીની એમ્બિલની ઓળી અને એમાં ઉપાધ્યાય પદનો દિવસ ચોથો દિવસ જીન શાસનનું ગુરુ તત્વ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એમાંથી આચાર્ય પદ આપણે ગઈકાલે જોયું। ગુરુ તત્વની મધ્યમાં રહેલા ઉપાધ્યાય ભગવંતોને આપણને જોવાનું છે। અર્યંત આચાર્ય અને સાધુ આ બંને તત્વોની વચ્ચે જે ઉપાધ્યાય પદ છે એ ઉપાધ્યાય પદની ગરિમા શું? વિનયન જેમનો પરમ ગુણ છે। વિનયન, વિનયન એટલે વિનિયોગ, આપવું, પોતાને જે પ્રાપ્ત થયું છે પ્રભુની વાણી પ્રભુનું જ્ઞાન જે પોતાને પ્રાપ્ત થયું છે એનો વિનિયોગ કરવો એ ઉપાધ્યાય ભગવંતોનું મુખ્ય લક્ષણ છે। ઉપાધ્યાય ભગવંતોનું પરિચય આપતા દેવચંદ્રજી મહારાજા ઉલાળાની અંદર ખૂબ જ સુંદર મજાની વાતો કરે છે। જે રમ્યા બ્રહ્મ સુગુપ્તિ ગુપ્તા સમિતિ સમિતા શ્રુત ધરા સ્યાદવાદવાદે તત્વવાદક આત્મ પર વિભજન કરા ભવ ભીરુ સાધન ધીર શાસન વહન ધોરી મુનિવરા સિદ્ધાંત વાયણ દાન સમરથ નમો પાઠક પદ ધરા। આ ઉલાળો દેવચંદ્રજી મહારાજાએ રચેલો છે। દરેક પદના ઉલાળા દેવચંદ્રજી મહારાજાએ રચેલા ઉલાળા નૌપતજીની પૂજાની અંદર મોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ નૌપતજીની પૂજાની અંદર સમાવેલા છે। આ ઉલાળાની અંદર એક એક પદનો વિશેષ એવો પરિચય કરાવ્યો છે। એમાં ઉપાધ્યાય પદની વાત કરે છે। જે રમ્યા બ્રહ્મ, જે બ્રહ્મની અંદર રમણતા કરે છે, બ્રહ્મચર્ય, ચર્ય એટલે રમણતા કરવી, હોવું, તો શેમાં? તો બ્રહ્મમાં, પદાર્થોની અંદર, પરની અંદર, વસ્તુઓની અંદર, પર વ્યક્તિઓની અંદર, પર ભાવોની અંદર જે ડૂબેલા નથી, માત્ર પોતાના સ્વભાવ, પોતાના જે ભાવો છે, પોતાના આત્માના જે ભાવો છે, આત્માનો જે સ્વભાવ છે એની અંદર જે રમણતા કરે એને બ્રહ્મચર્ય કહેવાય। બ્રહ્મચર્યનો બ્રોડ અર્થ આપણે ચતુર્થ વ્રતોની સાથે કનેક્ટેડ કર્યું છે, પણ વાસ્તવમાં બધા જ પદાર્થોથી પર, બધા જ પદાર્થોથી ઉપર ઉઠીને બ્રહ્મની અંદર એટલે કે પોતાના સ્વની અંદર, પોતાના સ્વરૂપની અંદર જે રમણતા કરવી એને બ્રહ્મચર્ય કહેવાય। તો જે બ્રહ્મની અંદર રમણતા કરી રહ્યા છે ઉપાધ્યાય ભગવંતો કેવા છે? તો શાસ્ત્રોનું અધ્યયન, પ્રભુના જ્ઞાનનું અધ્યયન, પરમાત્મા મહાવીર દેવે જે જ્ઞાનની ગંગા વહાવી એ ગંગા ગણધર ભગવંતો દ્વારા, પૂર્વના મહાપુરુષો દ્વારા વર્તમાન કાળ સુધી પહોંચી, એમાં મુખ્ય ફાળો આ ઉપાધ્યાય ભગવંતોનો છે। આચાર્ય ભગવંતો તત્વ શોધક બતાવવામાં આવ્યા,
ગઈકાલના ઉડાલાની અંદર આચાર્ય ભગવંતો માટે તત્વ શોધક, તત્વની શોધ કરે અને એ તત્વ દ્વારા જગતના જીવોને શાસનનો બોધ કરાવે એ આચાર્ય ભગવંતો છે. ઉપાધ્યાય ભગવંતો કેવા? કે જે તત્વ મળ્યું એ તત્વને વાગોળે, જે પદાર્થો મળ્યા, જે ભગવાનની વાણી મળી, જે પ્રભુના શબ્દો મળ્યા એ શબ્દોને ચાવે ચાવે ચાવે, એને વાગોળે 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 અને એમાંથી જે એસેન્સ પ્રાપ્ત કરે, એમાંથી જે જે ક્રીમ એમને મળે છે એના કારણે એમને કેફ, એમને રસ શેનો લાગે છે? તો માત્ર પરમનો રસ લાગે છે. પરનો હવે રસ રહેતો નથી. પ્રભુની વાતો, પ્રભુની વાણી, પ્રભુના પદાર્થો ભણ્યા પછી, એને વાગોળ્યા પછી એને ગમે છે માત્ર પ્રભુ. પરના કોઈ પદાર્થો, કોઈ ભાવો, કોઈ વ્યક્તિઓ એમને ગમતા નથી. એટલે સ્વની અંદર ડૂબી જાય છે, અંતર્મુખ થઈ ગયેલા છે. પ્રભુના વચનોનો આધાર એમણે લીધો છે. પ્રભુના વચનોનો આધાર એમને બહિર્મુખ થવા દેતો નથી. બહાર જોવાના હજારો રીઝન્સ હોય પણ અંદર ઉતરવાના એમને લાખો રીઝન્સ મળી ગયા છે. એટલે બહાર જવાનો પ્રયત્ન સુધા કરતા નથી, માત્ર અંદરમાં રમણતા છે. શબ્દોનો આધાર છે, શ્રુતનો આધાર છે અને એ શબ્દના આધાર દ્વારા શબ્દને પકડી પકડીને અશબ્દની સાધના તરફ અંદર ઉતરી ગયેલા આ ઉપાધ્યાયજી ભગવંતો છે. સ્વમાં રમણતા કરે, સ્વમાં જ ડૂબી ગયેલા હોય. પર વસ્તુઓ, પર પદાર્થો જેને આકર્ષે નહીં. આ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા જે જિન શાસનના ઉપાધ્યાય તરીકે મોટામાં મોટું નામ, એટલે મહોપાધ્યાય, મહા ઉપાધ્યાય, એવા મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા લખવા બેસે તો ક્યારે સૂર્યાસ્ત થઈ જવાનો કઈ ખબર ના પડે, ટાઈમ પણ ખબર ના પડે. કે પ્રભુના પદાર્થોને વાગોળતા વાગોળતા જે એસેન્સ મળ્યું હોય, જે ક્રીમ મળ્યું હોય એને લખતા જાય, લખતા જાય, લખતા જાય, સમયનું ભાન સુધા ન રહે. એટલે શિષ્ય ધ્યાન રાખે કે મારા ગુરુને પાણી પીવાનો ટાઈમ થયો છે, એટલે એને પાણીનો પાત્ર ભરીને આપે તો ગુરુ વાપરે, નહીં તો આમને આમ સૂર્યાસ્ત થઈ જાય, એમને ખબર સુધા ન પડે. પરની અંદર જવાનું જેમને વિકલ્પ જ રહેતું નથી, સ્વની અંદર એટલા બધા સ્થિર થઈ ગયા છે, માટે એમને કહેવાય બ્રહ્મચારી. એટલે કે બ્રહ્મની અંદર ચર્ય કરનારા, બ્રહ્મની અંદર રમણતા કરનારા, સ્વની અંદર ડૂબી ગયેલા એવા આ ઉપાધ્યાય ભગવંતો છે. પ્રભુનું જ્ઞાન મેળવવું, એને જાળવવું, એને સાચવવું અને એને એનો વિનિયોગ કરવો, એને આપવું બહુ મોટી જવાબદારી છે. એના માટે પહેલા વ્યક્તિનું પોતાનું અંતર્મુખ હોવું અત્યંત જરૂરી છે. આપણા જેવા પ્રભુની વાતો, પ્રભુના પ્રવચનો સંભળાવવા બેસી જાય પણ જો વ્યક્તિ અંતર્મુખ થતો નથી તો પ્રભુની વાતોના ઊંડાણને પામી શકતો નથી, પ્રભુના કહેવાના તાત્પર્યને પામી શકતો નથી. જો પરલક્ષી વ્યક્તિ હોય તો એ ગહન પદાર્થોને પોતે પામી શકતો નથી, એ બીજાને ક્યાંથી આપી શકવાનું? અંદરમાં ઉતરશે તો અંદરથી ખજાનો મળશે. જો હંમેશા સમુદ્રની અંદરમાં રત્ન હોય, રત્ન ક્યારે પણ કિનારા પર મળતા નથી. કિનારા પર શું મળે? છીપલા મળે. કિનારે ઉપર ઉભા રહી અને સમુદ્રને પ્રાર્થના કરીએ કે ભાઈ હે રત્નાકર, તું તો રત્નનો ઢગલો તારી અંદર સમાયેલો છે, મને એકાદ રત્ન આપી દે. કિનારા ઉપર ઉભા ઉભા પ્રાર્થના કરવાથી ક્યારે પણ રત્ન મળતા નથી, ત્યાં છીપલા જ આવે. રત્ન જોઈતા હોય તો સમુદ્રના મધ્યની અંદર, સમુદ્રના ઊંડાણની અંદર જવું પડે અને પુરુષાર્થ કરવા દ્વારા અંદરથી રત્ન પ્રાપ્ત કરવા. આ ઉપાધ્યાયજી ભગવંતો જ્ઞાન ભણવા ભણાવવામાં
એટલા બધા મગ્ન થયેલા છે, એટલા બધા અંદર ડૂબેલા છે કે બહારનું વાતાવરણ એમને બોધર કરતું નથી. બહાર શું ઘટનાઓ ઘટી રહી છે, શું થઈ રહ્યું છે, એની સાથે કઈ લેવા દેવા નથી. પ્રભુના શબ્દોને પકડી અને અંદર ઉતરી ગયેલા છે. મારા આત્મામાં શું થઈ રહ્યું છે એનું ચેકિંગ. ઉપ અધ્યાય, ઉપાધ્યાય શબ્દનો અર્થ શું? ઉપ અને અધ્યાય. ઉપ એટલે નજીક, આપણે કહીએ ને ઉપવાસ. ઉપવાસ એટલે શું? નજીકમાં વસવું. કોની નજીકમાં? જે બોલે છે એની નજીક, જે પોતે છે, જે આત્મા તત્વ છે એની નજીકમાં વસવું એને ઉપવાસ કહેવાય. આપણે તો આ બધા જ અર્થો બદલી કરી નાખ્યા, ખાવા પીવાનું નહીં એટલે ઉપવાસ. વાસ્તવમાં ઉપવાસ એટલે જો ખાવા વગેરે પદાર્થો ની અંદર આપણી રાગ બુદ્ધિ આવે, આપણે એમાં રસ આપણું ખેંચાય, આપણે ઇન્દ્રિયો એમાં ખેંચાય અને સાથે મન ને આત્મા પણ એ ઇન્દ્રિયોની સાથે જોડાય, તો એ પરની સાથે આત્મા જોડાય નહીં અને ખાવા પીવાનું વગેરે બધું જ બંધ હોય તો માત્ર સ્વ સાથેનું જે જોડાણ થાય, સ્વની નજીકમાં રહેવાનું થાય એને ઉપવાસ કહેવાય. એવી રીતે ઉપાધ્યાય, ઉપ એટલે નજીક અને અધ્યાય એટલે સ્ટડી, અધ્યાય એટલે સ્ટડી. પોતાની નજીકમાં વસવાટ કરી અને પોતાની જે સ્ટડી કરે, ઉપ એટલે કે પોતાની નજીક, આત્માની નજીકમાં વસવાટ કરવા દ્વારા આત્માની સ્ટડી જેની સતત ચાલુ છે એ ઉપાધ્યાય ભગવંતો છે. પ્રભુનું ભણેલું જ્ઞાન ઉપર ઉપરથી વાંચી જાય, ભણી જાય, સાંભળી જાય, લખી જાય એનું મહત્વ નથી. અંદર ઊંડાણમાં એ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે પરનો નાતો તોડી અને પરમની શોધમાં અંદર ઉતરીએ, ધ્યાનમગ્ન બનીએ, સાધનામગ્ન બનીએ, ત્યારે અંદરનો ખરો અધ્યાય, અંદરની ચેકિંગ, અંદરની સ્ટડી શરૂ થાય છે. ત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સ્વાધ્યાય એટલે શું? સ્વનો અધ્યાય, સેલ્ફ એનાલિસિસ. સ્વ એટલે સેલ્ફ અને અધ્યાય એટલે સ્ટડી અથવા એનાલિસિસ. સેલ્ફ સ્ટડી, સેલ્ફ એનાલિસિસ. સ્વાધ્યાય કરવા દ્વારા આ સ્વાધ્યાયના જે પદાર્થો છે એ પદાર્થોને અંદરમાં મૂકવાના છે કે ભાઈ આ પદાર્થોના આધારે, આ શબ્દોના આધારે મારે મારું ચેકિંગ કરવું છે, સેલ્ફ એનાલિસિસ કરવી છે. હું ક્યાં છું? મારા આત્માની અંદર શું ફેરફારો થઈ રહ્યા છે, શું ચાલી રહ્યું છે એનું સતત જે ચેકિંગ રહે એ સ્વાધ્યાય છે. તો જે સતત સ્વાધ્યાય મગ્ન છે એવા ઉપાધ્યાય ભગવંતો સતત સેલ્ફ એનાલિસિસ ની અંદર, સેલ્ફ ચેકિંગ ની અંદર છે, પ્રભુના વચનો મળ્યા છે, એ વચનોના આધારે મારી અંદર ચેન્જીસ આવ્યા છે કે નહીં પહેલા એ એનાલિસિસ કરે, અને ચેન્જીસ આવ્યા હોય એવું દેખાય એ ચેન્જીસ ને વધારવા માટે, સુધારવા માટે પ્રયત્ન કર્યા કરે. પહેલા પોતે શુદ્ધ થવાનો પ્રયત્ન કરે અને પછી બીજાને અભ્યાસ કરાવે, તે ઉપાધ્યાય ભગવંતો. તો અહીંયા શું કહ્યું? બ્રહ્મની અંદર રમણતા કરે તે ઉપાધ્યાય ભગવંતો. એના પછી આવે છે સુગુપ્તિ ગુપ્તા સમિતિ સમિતા. જેઓ પંચ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે અને પંચ સમિતિઓથી સમિત છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, આ શબ્દો ઘણી વાર તમે સાંભળ્યા હશે. અષ્ટ પ્રવચન માતા કહેવાય સાધુની અને શ્રાવકની. આ અષ્ટ પ્રવચન માતાઓ છે. તો એમાં ત્રણ ગુપ્તિ એની સાધના મુખ્ય છે. પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં પણ ત્રણ ગુપ્તિની સાધના, ત્રિગુપ્તિની સાધના એ મુખ્ય છે, એસેન્સ છે, ક્રીમ છે, હાર્ટ છે. એ ત્રણ ગુપ્તિ એટલે શું? મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયાગુપ્તિ. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયાગુપ્તિ. આપણે કહીએ છીએ ને મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયાગુપ્તિ, આદરણ મનદંડ, વચનદંડ, કાયદંડ, પર્યંગ. એટલે શું? તો મનને
વચનને અને કાયાને ગુપ્ત કરીને રાખવું છે, એને સ્વચ્છંદ રાખવું નથી. ગુપ્ત કરીને એટલે બહુ જ સાચવીને રાખવાનું છે. મનથી એટલા જ વિચારો કરવાના છે જેટલા જરૂરી છે. મનને વગર કારણે દોડાવવાનું નથી. વચનથી એટલા જ શબ્દો બોલવાના છે જેટલી જરૂર હોય. વગર ફોકટનો એક એક્સ્ટ્રા શબ્દ પણ મારે બોલવાનું નથી. કાયાથી એટલું જ કાર્ય, એટલું જ હલનચલન વગેરે પ્રવૃત્તિઓ કરવાની છે જેટલી આવશ્યક છે. બાકી વગર ફોકટની કાયાની પ્રવૃત્તિ પણ સ્ટોપ કરવાની છે, સ્થિર થવાનું છે. તો ગુપ્તિની સાધના મુખ્ય છે, તે ઉત્સર્ગ માર્ગ છે. સાધુ ભગવંતો માટે ત્રણ ગુપ્તિની સાધના ઉત્સર્ગ માર્ગ, એટલે એમને સંપૂર્ણ રીતે ઠાણેણમ મોણેણમ જાણેણમ, આપણે કહીએ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપાણમ વશિનામી કાયોત્સર્ગની અંદર કહીએ છીએ. એવી રીતે સાધુ ભગવંતો કેવા છે, આ ઉપાધ્યાય ભગવંતો કેવા છે, ગુપ્તિથી ગુપ્ત છે. ત્રિગુપ્તિની સાધનામાં જે લીન છે, ઉત્સર્ગ માર્ગ એટલે મુખ્ય સાધના એમની શું છે, મનથી કોઈ વિચારો નહીં કરવા, વચનથી મૌન લઈ લેવું, શબ્દો કોઈ બોલવા નહીં, અને કાયાથી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં, સ્થિર થવું, શાંત થવું, આ મુખ્ય સાધના છે. ઉત્સર્ગમાંથી અપવાદમાં ક્યારેક જવું પડે, એટલે કે વ્યવહારની અંદર ઉતરવા માટે જ્યારે પોતાની સાધનામાં લીન હોય ત્યારે તો મન વચન અને કાયા ત્રણેયના યોગો સ્ટોપ કરી દે તો કઈ વાંધો નહીં, બહુ સરળતા રહે. સાધનામાં અંદરમાં ઉતરવા માટે, અંદરમાં જ્યારે ઉતરીએ છીએ ત્યારે ડિસ્ટ્રેક્ટ કોણ કરે છે, અંદરમાં ઉતરતા ડિસ્ટ્રેક્શન મન વચન અને કાયાનું છે. તો એ ડિસ્ટ્રેક્ટ ન કરે, મન વચન કાયા ડિસ્ટ્રેક્ટ ન કરે, એ રીતે પોતાની સાધનામાં સ્થિર થઈ જતા હોય. પણ જ્યારે વ્યવહારમાં આવવું પડે, જ્યારે શબ્દો બોલવા પડે, જ્યારે કોઈની સાથે વાત કરવી પડે, જ્યારે ચાલવું પડે, જ્યારે ઉઠવું બેસવું પડે, જ્યારે ખાવું પીવું પડે, ત્યારે શું કરવું, તો ત્યારે સમિતિનો આધાર લે. ત્રણ ગુપ્તિની સાધના મુખ્ય છે, અને એ ગુપ્તિથી બહાર જ્યારે આવવું પડે છે ત્યારે સમિતિનો આધાર લેવો. હવે સમિતિ એટલે શું, તો બધું જ ઝૈણાપૂર્વક કરવું, બધું જ ઉપયોગપૂર્વક કરવું, એ છે સમિતિ. ભાષા સમિતિ એટલે શું, ભાષા એટલે બોલવું, બોલવું પણ કેવી રીતે ઉપયોગપૂર્વક. એક તો ગુરુ ભગવાન તો શું કરે, મૂપતિ આગળ રાખે, એટલે કે વાયુ કાયના જીવોની વિરાધના ન થાય. પ્લસ માં શબ્દો કેવા બોલે, હિય મિય પિયમ, કેવા શબ્દો બોલવાના છે ભાઈ, હિય મિય પિયમ એટલે હિતકારી છે, મિતકારી છે અને પ્રિય છે, એવા શબ્દો બોલવાના હોય છે. બીજાને હિતકારી હોય, કઈ ફાયદો થવાનો હોય એનાથી તો જ બોલવું. મિતકારી એટલે જરૂર પૂરતું જ બોલવું, બે શબ્દોથી કામ થતું હોય તો બે વાક્ય બોલવાની જરૂર નથી, બે વાક્યોથી કામ થતું હોય તો આખો લેક્ચર મોટો મોટો આપવાની જરૂર નથી. મિતકારી એટલે લિમિટેડ, જેટલું જરૂરી છે એટલું જ બોલવું. હિય મિય અને પિયમ, પિયમ એટલે પ્રિય, પ્રિય બોલવું, બીજાને પ્રિય લાગે એવું બોલવું, નહીં તો મૌન. બીજાને હિતકારી હોય, કોઈને લાભ થતો હોય, ફાયદો થતો હોય એવું બોલવું, ખપ પૂરતું, જરૂર પૂરતું બોલવું અને પ્રિય જ બોલવું. અપ્રિય લાગે, કટુ લાગે, ખરાબ લાગે એવા કડવા શબ્દો બોલવા નહીં. તો આ છે વચન, ભાષા સમિતિ. વચન ગુપ્તિ એટલે સંપૂર્ણ રીતે મૌન રહેવું. પણ એ ગુપ્તિમાંથી જ્યારે બહાર આવવાનો વખત આવે, જીવનના વ્યવહારની અંદર ક્યારેક બોલવું પડે, ક્યારેક પ્રવચન આપવા પડે, ક્યારેક
ઉપદેશ આપવા પડે, ક્યારેક કોઈને કંઈક સમજાવવું પડે, ક્યારેક કોઈ ડાઉટ લઈને આવે તો એનું સોલ્યુશન કરવું પડે. તો ઉપાધ્યાય ભગવંતની મુખ્ય સાધના શું? મુખ્ય સાધના તો વચનગુપ્તિ છે, એટલે કે સંપૂર્ણ રીતે મૌન થઈને અંદરમાં ઉતરી જવું, સ્થિર થઈ જવું. પણ જ્યારે વ્યવહારની અંદર શબ્દોનો આધાર લેવો પડે છે, ત્યારે ભાષા સમિતિનો ઉપયોગ કરે, એટલે હિતકારી મિતકારી અને પ્રિય બોલે, કપ પૂરતું બોલે, જરૂર પૂરતું બોલે અને પ્રિય વચન બોલે. જ્યાં જરૂરી લાગે નહીં ત્યાં પ્રભુ ત્યાં બોલવાની ના પાડે. પ્રભુ પરમાત્મા મહાવીરદેવ સાધના કરી રહ્યા હતા, ચંડ કૌશિક પરમાત્માને ડંખે છે અને પ્રભુએ જોયું કે આ જીવ લાયક છે, જીવ યોગ્ય છે, એને બે શબ્દો મળશે તો એ શબ્દના આધારે એ કંઈક પામી જશે, એનું કલ્યાણ થઈ જશે, એની સદગતિ થઈ જશે. એટલે પ્રભુએ એના માટે બે શબ્દો કહ્યા, પૂજ્ય પૂજ્ય ચંડ કૌશિક. સંગમદેવ 6-6 મહિના પ્રભુને હેરાન પરેશાન કરે છે. 6 મહિનાના ભયંકર ઉપસર્ગો સંગમદેવે કરેલા છે. 6-6 મહિના સુધી પ્રભુને ગોચરી જવા ન દે. પ્રભુ ગોચરી માટે નીકળ્યા હોય, સામે ગોચરી આપનાર પણ રેડી હોય, તો પણ એ શું કરે? સંગમદેવ રસ્તામાં પાણી ઢાળી દે, પાણી ઢોળાઈ જાય એટલે આખો રસ્તો પાણીથી ભીનો થઈ જાય. પ્રભુ એ સચિત રસ્તા ઉપર, પાણીવાળા રસ્તા ઉપર પ્રભુ ચાલતા નથી, એટલે ગોચરી વરાવવાનું સ્થગિત રહી જાય. આ તો મિનિમમ ઉપસર્ગ, એના કરતા તો ભયંકરમાં ભયંકર, તીવ્રમાં તીવ્ર એવા અનેક ઉપસર્ગો આ સંગમદેવે 6-6 મહિના સુધી કર્યા. 6 મહિનાના અંતે એ થાકીને કંટાળીને એ બહાર ગયો, એ પાછો જાય છે ત્યારે પ્રભુ એના માટે આંખમાંથી આંસુના બે બુંદ સારે છે, પણ પ્રભુ એના માટે એક પણ શબ્દ કહેતા નથી. એટલે તિર્યંચ હતો, તિર્યંચ માટે પ્રભુએ બે શબ્દ કાઢ્યા. જ્યારે અહીંયા આ તો દેવ છે, દેવને સમજાવે તો સમજી શકે, એને શાંતિથી બેસાડી અને એકાદ 1-2 કલાક એને પ્રવચન આપવા હોય તો પ્રભુ આપી શકે. પ્રભુને ખબર છે, પ્રભુએ જોયું કે હું ગમે તેટલું કહીશ એની અંદર કઈ ફેરફાર થવાનો નથી, તો મારે બોલવાની જરૂર નથી. પ્રભુએ એક પણ શબ્દ કાઢ્યો નહીં. એના માટે કરુણા હતી પ્રભુને, એ કરુણાની ધારા આંખોમાંથી બે બુંદ સ્વરૂપે વહી નીકળી, પણ પ્રભુએ બોધ માટે મુખથી કોઈ પણ એક શબ્દ ઉચ્ચર્યો. જ્યાં જરૂરી લાગે ત્યાં જ બોલવું, જ્યાં યોગ્ય લાગે ત્યાં જ બોલવું, વગર ફોકટના શબ્દો પણ કાઢવાની. આ છે ભાષા સમિત. તો મુખ્ય સાધના છે ગુપ્તિની, મન વચન કાયાને ના યોગોને બિલકુલ સ્ટોપ કરી દેવા, મન વચન અને કાયાની પ્રવૃત્તિ એને બિલકુલ સ્ટોપ કરી દેવી, એ ગુપ્તિની સાધના. પણ જ્યારે વ્યવહારમાં આવવું પડે ત્યારે સમિતિનો આધાર લઈ ઉપયોગપૂર્વક જૈણાપૂર્વક સાધનાને સહાયક બને એ પ્રકારનો વ્યવહાર, એ પ્રકારનું વર્તન આપણું હોય એને સમિતિ કહેવાય. તો સાધુ અને શ્રાવક બંનેને આ સમિતિ ગુપ્તિની સાધના મુખ્ય બતાવવામાં આવી. અષ્ટ પ્રવચન માતાની સાધના એ બંનેને મુખ્ય બતાવવામાં આવી. તો આ ઉપાધ્યાય ભગવંતો કેવા છે? તો સુગુપ્તિ ગુપ્ત અને સમિતિ સમિતા, પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ બરાબર રીતે ખ્યાલમાં છે. એટલે ક્યાં ગુપ્તિનો આધાર લેવો અને ક્યાં સમિતિનો આધાર લેવો બરાબર એમને ખ્યાલ છે, એટલે એમાં ગડબડ થતી નથી. જો મન વચન કાયાના યોગોને સ્થિર કરવા માટે કેમ બતાવે છે? તો તત્વાર સૂત્રની અંદર શું બતાવ્યું? કાયા વાંગ મન કર્મ યોગ, એટલે આને યોગ કહેવાય. મન વચન અને કાયાની પ્રવૃત્તિ આપણે જે કરીએ છીએ
એને યોગ કહેવાય છે. અને એના પછી બીજા શબ્દ બીજી લાઈન ની અંદર બતાવ્યું સ્વ આશ્રવ, એ મન વચન કાયાના જે યોગો છે એ જ આશ્રવ છે, એનાથી જ કર્મો આવે છે. એટલે કર્મો નો આવવાનું કારણ આ બધી પ્રવૃત્તિઓ છે. એટલે જો કર્મ થી બચવું હોય તો પ્રવૃત્તિ થી નિવૃત્ત થઈ જવું, નિવૃત્ત થવું એ મુખ્ય સાધના છે. તો આ ઉપસર્ગ અને અપવાદ એટલે કે ગુપ્તિ અને સમિતિ ક્યારે વાપરવી ક્યારે એનો ઉપયોગ કરવો એ બધું સ્પષ્ટપણે ઉપાધ્યાયજી ભગવંતોને ખ્યાલ હોય એટલે એ બિલકુલ રાઈટ ટાઈમ પર રાઈટ ડિસિઝન લઈ ક્યારે બોલવું ક્યારે ન બોલવું, ક્યારે પ્રવૃત્તિ કરવી ક્યારે સ્થિર થઈ જવું, ક્યારે મનના વિચારો ન કરવા, બધું જ બરાબર રીતે ખ્યાલ હોવાના કારણે એ પોતાની અંદર આ આ સમિતિ અને ગુપ્તિ લઈને અંદરમાં ઉતરી ગયેલા છે. આ સાધનાની અંદર સતત મગ્ન છે એવા ઉપાધ્યાયજી ભગવંતો છે. અને આ ભાન આ જ્ઞાન એમને શેના કારણે આવ્યું તો આગળના શબ્દોમાં કહે છે સુગુપ્તિ ગુપ્ત સમિતિ સમિતા શ્રુતધરા. શ્રુતધરા કેવા છે આ ઉપાધ્યાય ભગવંતો? શ્રુતના ધારક છે. શ્રુતના ધારક છે એટલે કે સમ્યક જ્ઞાન, પ્રભુના શબ્દોના ધારક છે. પ્રભુના શબ્દો મળ્યા એ શબ્દો દ્વારા અંદર ઉતરવાનો પ્રયત્ન એમણે કર્યો છે. પ્રભુના શબ્દો મળે એ શબ્દોની વાગોળની કરતા કરતા જ એમને ખ્યાલ આવે કે ના મારે મન વચન કાયાના યોગો વગર કારણે સેવવા નથી, મારે ગુપ્તિની આરાધના કરવી છે, મારે જરૂર નથી તો વ્યવહારની અંદર પણ બોલવા ચાલવા વગેરેની જરૂર ના પડતી હોય તો ત્યાં મારે એ પ્રવૃત્તિઓ કરવી નથી. તો એ શેના કારણે? તો શ્રુતના આધારે, આગમના આધારે એમણે આ સાધના પામી છે. તો એટલા માટે આ આગમના અભ્યાસને ઉપાધ્યાય ભગવંતનું ગુણ કહેવાય છે. ઉપાધ્યાય ભગવંતના ગુણો કેટલા? તો કે 25 ગુણ. 25 ગુણો કયા કયા? તો કે 11 અંગનો અભ્યાસ, 12 ઉપાંગનો અભ્યાસ, ચરણ સત્રી અને કરણ સત્રી. આ ગ્રંથોનો અભ્યાસ એ ઉપાધ્યાય ભગવંતોનો ગુણ છે. 11 અંગ, 12 ઉપાંગ, ચરણ સત્રી અને કરણ સત્રી, આ ગ્રંથોનો અભ્યાસ એ ઉપાધ્યાય ભગવંતોનો ગુણ છે. આ ગ્રંથોને ગુંટી ગુંટીને પરિણતિ, પોતાની આત્મ પરિણતિ એટલી બધી એમણે નિર્મળ કરી છે. નિર્મળ કરતા કરતા એ જ્ઞાન એમની આત્મસાત થઈ ગયું છે. એમનો અભ્યાસ કેવો? ઉપર ઉપરનો અભ્યાસ નહીં, માત્ર આપણે બુક રીડ કરી જઈએ એવો અભ્યાસ નહીં, માત્ર ઉપર છેલ્લો અભ્યાસ એ કરતા નથી, ઊંડાણપૂર્વકનો અભ્યાસ, આગમ ગ્રંથોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ. ગ્રંથ એ ગુણરૂપ ક્યારે બને? અહીંયા 11 અંગ નો અભ્યાસ એ ઉપાધ્યાય ભગવંતનું ગુણ કહ્યું છે, 12 ઉપાંગ એનો અભ્યાસ એ ઉપાધ્યાય ભગવંતોનો ગુણ છે. ગ્રંથ એ ગુણ સ્વરૂપે ક્યારે બને? તો ગ્રંથોને અંતઃકરણના સ્તરે પચાવ્યા હોય, ગ્રંથોની અંદર એટલા ઊંડાણમાં ઉતર્યા હોય કે એ ગ્રંથો પચ્યા હોય, ગ્રંથો ઊંડાણમાં પચ્યા હોય અને ગ્રંથોના પદાર્થો એવા અસ્થિ મજ્જા થઈ ગયા હોય કે એ પદાર્થોના આધારે સ્વની અંદર સ્થિત આવી જાય. આપણે કહીએ ને ગ્રંથના પરમાર્થને પામ, જો કોઈ પણ સૂત્ર હોય, ગાથા હોય, ગ્રંથ હોય, એના શબ્દાર્થો હોય, પ્રત્યેક શબ્દના જુદા જુદા અર્થો પાડી શકાય, એનો ભાવાર્થ હોય એટલે શોર્ટ ની અંદર શું કહેવા માંગે છે એ ભાવાર્થની કેટેગરી છે.
પછી વિશેષાર્થમાં ડિટેલમાં ઇન ડિટેલ એનું ડિસ્ક્રિપ્શન એનું વર્ણન કરતા કરતા વિશેષાર્થ પામી શકાય. રહસ્યાર્થ કોઈ મહાત્મા આપણને ભણાવે તો એમને જે રહસ્ય પ્રાપ્ત કર્યા છે એ રહસ્ય આપણને સમજાવે રહસ્યાર્થ. અને પરમાર્થ મહાત્માઓ જે આ ગ્રંથના આધારે શબ્દોના આધારે શ્રુતના આધારે જે અંદરમાં ઉતરી જાય અંદર ઉતરી જાય અને આપણે કહીએ જે રીડિંગ બિટવીન ધ લાઇન્સ શબ્દમાંથી અશબ્દમાં જે પહોંચી જાય એટલે શબ્દ શું કહેવા માંગે છે એની પાછળનો ભાવ એની પાછળનો તાત્પર્ય જે કાઢી શકે એને પરમાર્થ કહેવાય. તો ઉપાધ્યાય ભગવંતો આ ગ્રંથોની અંદર એટલા બધા ઊંડાણમાં ઉતરી ગયેલા છે કે એ શાસનના આ પદાર્થોના પરમાર્થને પ્રાપ્ત કરી ચૂકેલા છે. એટલે આપણે કહીએ કે જ્ઞાન એટલું બધું અંદરમાં ઉતરી ગયું છે કે હવે એ શ્રુતનો અભ્યાસ એ એમના માટે ગુણ સમાન બની ગયું છે. જ્ઞાન તો આત્માનો ગુણ છે જ, પણ એ જ્ઞાનનો વિકાસ કેવી રીતે થાય એના માટે શ્રુતના આધારે અંદરમાં ઉતરવું સાધના આ છે. જ્ઞાનની સાધના આ છે, શ્રુતનો આધાર લઈ શ્રુતને પકડી અને અંદરમાં ઉતરીને સ્થિર થઈ જવું એ સાધના છે. ભણ્યા પછી જીવનની અંદર જો પરિવર્તન ના આવે અભ્યાસ પછી જીવનમાં ફેરફાર ના થાય તો અભ્યાસનું કઈ મહત્વ નથી. શબ્દો દ્વારા અશબ્દની સાધના સુધી પહોંચાય તો કામ થાય. જો સુર સુંદરી અને મૈણા સુંદરી આપણે બંનેની વાત જોઈ, સુર સુંદરી મિથ્યા દ્રષ્ટિ કોઈકની પાસે ભણી હતી અને ભણવામાં હોશિયાર બધી વાતોમાં હોશિયાર, પણ બહિર્મુખ દશાના કારણે બહિર્મુખતા સતત બહિર્મુખતા એટલે બહારથી કોને શું સારું લાગે છે કોને શું કહેવું જેનાથી એને એ સારું લાગે એનાથી આપણું કામ થાય એટલે એ પરના રંજન માટે બીજાને આનંદિત કરવા માટે બીજા ઉપર પ્રભાવ પાડવા માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરતા. એટલે રાજા કહે છે બધું મારી તાકાતથી થાય છે, હું જે ચાહું તે કરી શકું છું, પ્રજાને હું સુખી કરું છું, લોકો સુખ પામે છે તો મારી કૃપાથી પામે છે. તો ઓલી સુરસુંદરી કહે છે હા મહારાજ તમે બરાબર કહો છો, રાજાને પણ ખુશ કરવા છે, પ્રજાને પણ બધાને ખુશ કરીને જીવવું છે, એના માટે પોતાના સિદ્ધાંતો મરોડવા પડે ચેન્જ કરવા પડે તો પણ ચાલશે. મિથ્યા દ્રષ્ટિ આત્મનું લક્ષણ છે. જ્ઞાન પચે નહીં, જ્ઞાનનો અપચો થાય તો જ્ઞાનનો અજીર્ણ અહંકાર પોતાની અહંકાર દશાની અંદર એ ડૂબી જાય. જ્ઞાન મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાન છે કે મિથ્યા જ્ઞાન છે એને માપવા માટે મહાપુરુષોએ અહંકારનો માપ આપ્યો છે. જે જ્ઞાન અહંકારની વૃદ્ધિ કરાવે એ મિથ્યા જ્ઞાન, જે જ્ઞાન વધારે ને વધારે નમ્ર બનાવે એ જ સમ્યક. અને એવું નથી કે આ માત્ર પ્રભુની વાતો ભણવી એ સમ્યક જ્ઞાન, અન્ય કોઈ દર્શનની અન્ય કોઈ પુસ્તકની અન્ય કોઈ ગ્રંથોની અન્ય કોઈ ધર્મની વાતો ભણવી એ મિથ્યા જ્ઞાન, એવું નથી. શાસ્ત્રોની અંદર કર્મ ગ્રંથ તમે ભણો તો કર્મની ગ્રંથની શરૂઆતમાં જ ભાવ શ્રુત સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત ભાવથી થાય છે. ભણનાર કેવો છે એના ઉપર એ શ્રુતનો આધાર છે. ભણનાર કેવો છે, ભણનાર જો સમ્યક્તવી છે, ભણનારની અંદર જો યોગ્યતા છે જો પાત્રતા છે તો એના માટે જગતનું બધું જ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. ભણનાર જો સમ્યક્તવી છે, ભણનાર જો યોગ્ય છે પાત્ર છે તો એ ભલે કુરાન ભણે કે વેદો ભણે કે બાઇબલ ભણે કે અન્ય અન્ય કોઈ જ્ઞાન લેતો હોય એના માટે એ સમ્યક જ્ઞાન બને છે. જો ભણનારની અંદર પાત્રતા નથી યોગ્યતા નથી, ભણનાર પોતે મિથ્યાત્વી છે તો એના માટે આગમનો અભ્યાસ પણ મિથ્યા જ્ઞાન બને છે.
શું કહ્યું? ભણનાર જો મિથ્યાતી છે, પોતાની પાત્રતા જો નથી, પોતાની યોગ્યતા નથી, જ્ઞાન પચાવવાની તાકાત નથી, પોતાની અંદર જો યોગ્યતા ન હોય તો ભણાયેલા આગમો પણ એના માટે કેવા છે? મિથ્યા જ્ઞાન. એ આગમનું જ્ઞાન પણ એના માટે સમ્યક જ્ઞાન બનતો નથી, મિથ્યા જ્ઞાન જ રહી જાય છે. એટલે જ્ઞાન સમ્યક છે કે નહીં એની પરીક્ષા કરવા માટે નમ્રતા. જો નમ્રતા આવે તો જ્ઞાન સમ્યક છે, અને જો અહંકાર પોષાય તો જ્ઞાન મિથ્યા છે એ નિર્ણય કરી શકાય. જો મિથ્યાત્વી છે ને એ ક્યારે પણ બીજાના મોઢેથી સારી વાત પણ સાંભળવા તૈયાર ન હોય, અને જે સમ્યક્ત્વી છે એ નાના છોકરા પાસેથી પણ સારી અને સાચી વાત ગ્રહણ કરવા માટે એવર રેડી હોય. મિથ્યાત્વીને સમ્યક્ત્વીના જીવનની અંદર ફેરફાર છે, એના જીવનના આચારોની અંદર ફેરફારો હોય, એના આચાર પરથી ખબર પડી જાય એ વ્યક્તિ સમ્યક્ત્વી છે કે મિથ્યાત્વી છે. સુરસુંદરી અને મૈના સુંદરી બંનેને પ્રશ્ન એક જ કરવામાં આવ્યો, આ બધું જ રાજાના પ્રભાવથી થાય છે ને. સુરસુંદરી કહે છે ઓકે હા બધું રાજાના પ્રભાવથી, રાજા ચાહે તો કોઈને ખુશ કરી શકે, રાજા ચાહે તો કોઈને દુખી કરી શકે, બધું રાજાનો પ્રભાવ છે, રાજા ખુશ તો આપણે ખુશ. સિદ્ધાંતોને મરડીને આ વાત રાજાની સામે કરાવીને રાજા અહંકારથી ભૂલે છે, વાહ વાહ મારો પ્રભાવ આખા નગર ઉપર છે, આખા સામ્રાજ્ય ઉપર છે, હું ચાહું એને સુખી કરી શકું, હું ચાહું એને દુખી કરી શકું, અહંકારની પુષ્ટિ કરે છે. એટલે રાજા ભણેલો ભણેલો હશે એ વખતમાં રાજા ગુરુકુળોની અંદર સારો એવો અભ્યાસ મેળવતા, શાસ્ત્રોનો અભ્યાસ પણ લેતા, બધું જ અધ્યયન કરીને પછી રાજ ચલાવતા. ભલે એને ગમે તેટલો અભ્યાસ કર્યો હોય પણ મહાપુરુષોની દ્રષ્ટિએ મિથ્યા જ્ઞાની એ અજ્ઞાની જ છે. પોતાનો અહંકાર જ્યાં પુષ્ટ થાય છે, પોતાનું હું પણ જ્યાં પુષ્ટ થાય છે, પોતાનું આઈ જ્યાં પુષ્ટ થાય છે, ત્યાં સમ્યક જ્ઞાનનો પ્રવેશ હોઈ શકતો નથી. અહીંયા આ રાજા રાજી થાય છે, અહંકારથી પુષ્ટ થાય છે, એ મિથ્યાત્વીનું લક્ષણ છે. સભા આખી આકુળ વ્યાકુળ થઈ ગઈ. જો સુરસુંદરીની વાતથી રાજા ભૂલાઈ ગયા, બરાબર છે. પછી જે ઘટના ઘટી, મૈણા સુંદરીને પ્રશ્ન કરવામાં આવ્યો એ જ પ્રશ્ન, અને મૈણા સુંદરી પોતાના સિદ્ધાંતોમાં અડક રહે છે, પોતે જે કર્મના સિદ્ધાંતો ભણી છે, પોતે જે તત્વજ્ઞાન ભણી છે, ના આ જગતની અંદર જે કઈ પણ થાય છે એ કર્મના કારણે થાય છે, કર્મ સિવાય જગતની અંદર બીજો કોઈ મુખ્ય રોલ ભજવનાર નથી. જે કઈ પણ થાય છે, સુખ પામે છે દુઃખ પામે છે વ્યક્તિઓ, એ કોઈના કારણે, બીજા તો એમાં નિમિત્ત બની શકે પણ બીજા એનું મુખ્ય કારણ ન બની શકે. જે કઈ પણ થાય છે એ કર્મના કારણે, કરેલા જે કર્મો છે એ અત્યારે ઉદયમાં આવ્યા હોય તો એના કારણે જ વ્યક્તિ સુખ કે દુઃખનો અનુભવ કરે છે. આ સિદ્ધાંત છે અને આ જ સત્ય છે. જો સમ્યક્ત્વી વ્યક્તિ હોય ને, કોઈને ખુશ કરવા માટે પોતાના સિદ્ધાંતોને ન માને, બીજાને ખુશ કરવાની એને જરૂર જ ન હોય, રાજા મારા આન્સરથી ખુશ થશે એવો આન્સર આપો એવી અપેક્ષા નથી. જે સિદ્ધાંત છે એ છે, રાજાને પણ એ સિદ્ધાંત સ્વીકાર કરવું પડે. આ સિદ્ધાંતને તીર્થંકરોએ પણ સ્વીકાર્યું છે, મહાપુરુષોએ પણ સ્વીકાર્યું છે, ચક્રવર્તીઓએ પણ સ્વીકાર્યું છે, ગણધર ભગવંતો કે મહાપુરુષોએ પણ સ્વીકાર્યું છે. તો આપણે તમે ને હું
માટે એક જ સિદ્ધાંત, સિદ્ધાંત એ સનાતન સત્ય